તો આજે શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે, ત્યારે આવો મહાદેવના એક અલૌકિક ધામના કરીએ દર્શન। વલસાડથી 40 કિલોમીટર દૂર આવેલું છે ભાવ ભાવેશ્વર મહાદેવનું ધામ, કે જે ઓળખાય છે 13મા જ્યોતિર્લિંગ તરીકે। તો આવો દર્શન કરીએ આ અલૌકિક ધામના। આજે અમે આપને કરાવીશું દર્શન 13મા જ્યોતિર્લિંગના, જે ઓળખાય છે ભાવ ભાવેશ્વર મહાદેવના નામથી। વલસાડથી લગભગ 40 કિલોમીટર દૂર અને વાપીથી 50 કિલોમીટર દૂરના અંતરે માન નદીના તટે મહાદેવનું આ સુંદર સ્થાન સ્થાપિત છે, જેને ભાવ ભાવેશ્વર તરીકે ઓળખવામાં આવે છે। કહેવાય છે કે સમગ્ર વિશ્વમાં ક્યાંય ન હોય તેવું લિંગ અહીં જોવા મળે છે, જે અષ્ટ ધાતુથી બનેલું છે। બે દાયકાઓ પૂર્વે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ તેની ખ્યાતિ અને પ્રશંસા દેશ અને દુનિયાના લોકો કરી રહ્યા છે। બરુમાળના આ શિવાલય અને બેજોડ શિવલિંગના કારણે આ મંદિરને ધર્માચાર્યો 13મા જ્યોતિર્લિંગ તરીકે પણ ઓળખે છે। ભાવ ભાવેશ્વર મહાદેવનો મહિમા અપરંપાર છે અને તેનાથી પણ રસપ્રદ આ શિવાલયની સ્થાપનાની કથા છે। કહેવાય છે કે સહ્યાદ્રી પર્વતમાળામાં માન નદીના કિનારે આ શિવાલયની સ્થાપનાનો વિચાર મહામંડલેશ્વર વિદ્યાનંદ સરસ્વતીજીને ઈસવીસન 1997માં આવ્યો હતો। નાસિકના સંપન્ન એવા કૈલાશ મઠની ગાદી છોડીને પોતાના ગુરુકાર્યને આગળ વધારવા માટે અને સામાજિક ઉત્થાન માટે તેમણે ધૂણી ધખાવવાનું શરૂ કર્યું। વર્ષોથી આ પ્રખર તપ પછી ઈસવીસન 1997માં મહામંડલેશ્વર વિદ્યાનંદ સરસ્વતીજીના મુખમાંથી શિવરાત્રિના પાવન સમયે ભાવ ભાવેશ્વરની જયનો ઉદ્ઘોષ થયો અને તે જ સમયે તેમણે આ જ સ્થાનકે મંદિર નિર્માણનો સંકલ્પ લીધો। તો ગુરુજી જબ સુબહ ઉઠે તો ભાવ કા અર્થ નિકાલે કે ભાવ ભાવેશ્વર યહાં શંકરજી કી સ્થાપના કી જાય, ભાવ ભાવેશ્વર મહાદેવ કે નામ સે। ઉન્હોને ફિર અષ્ટધાતુ કા નિર્મિત કરાયા હૈ ગ્વાલિયર મેં। इसमें अष्ट धातु से बने हुए हैं, 11 किलो प्लेटेनियम है, 21 किलो सोना है गोल्ड, 111 किलो चांदी है और अष्ट धातु ऐसे हैं सब मिला के। और इसमें सभी भक्तों का योगदान है। जब शिवलिंग बन रहे थे ग्वालियर में तो कोई अपना मंगलसूत्र दिया, कोई चैन दिया, सब ऐसा मिला के सब लोगों ने मदद किया है भाव भावेश्वर के निर्माण के लिए। अष्ट धातु थी बने आ शिवलिंग खूब सुंदर अने मन मोहनारू छे। આ શિવલિંગના નિર્માણ માટે શાસ્ત્રોક્ત રીતે નિયત 25 કિલો સોનું, 125 કિલો ચાંદી, 500 કિલો પારો અને 1400 ગ્રામ જેટલું પ્લેટિનમનો ઉપયોગમાં લઈને 6 ટન વજનવાળું અને 54 ઇંચ ઊંચું અને 81 ઇંચ લંબાઈનું 11 મુખી શિવલિંગ તૈયાર કરાયું અને તે દિવસથી જ ભક્તોમાં આ શિવાલયને લઈને અનેરો મહિમા જોવા મળી રહ્યો છે। શિવલિંગની સ્થાપના પછી આ જ સ્થાને એક વિશાળ શિખર ધરાવતા શિવાલયનું નિર્માણ કરવામાં આવ્યું। કહેવાય છે કે આ સ્થાને હિન્દુ ધર્મના લગભગ તમામ દેવી દેવતાઓ અને તમામ ધામ અને જ્યોતિર્લિંગોની પ્રતિકૃતિઓની સ્થાપના કરવામાં આવી છે, જેના કારણે તમામ તીર્થ સ્થાનોએ ન જઈ શકતા ભક્તો માત્ર અહીંયા જ દર્શન કરવા માટે આવે તો તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે। મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં પ્રવેશતા પહેલા બે વિશાળ કદના હાથીની પ્રતિકૃતિ ભક્તોનું સ્વાગત કરે છે અને ત્યારબાદ તેમના મુખ્ય ગર્ભગૃહમાં પ્રવેશતા જ દર્શન થાય છે ભાવ ભાવેશ્વર મહાદેવના। શિવલિંગના દર્શન કરતા જ ભક્તો ભાવ વિભોર થઈ જાય છે અને બસ તે શિવલિંગને નિહાળ્યા જ કરે છે, જાણે આ શિવલિંગ તેમનું મન મોહી લે છે। આ મંદિરમાં એક સુંદર ગૌશાળા, કોલેજ અને આવાસ પણ બનાવવામાં આવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓને ભણવાની સાથે રહેવાની સુવિધા પણ આપવામાં આવી છે। મંદિરના અન્ય ભાગમાં અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે।
एक स्थाने अहीं शिवनाज रुद्र अवतार गणाता हनुमानजीनी पंचमुखी मूर्ति स्थापित कराई छे। तो बीजी तरफ शनि महाराजना आकार अने निराकार बन्ने स्वरूपने अहीं स्थापित करवामां आव्या छे, जेना दर्शन करीने पण भक्तो धन्य थाय छे। अहीं देवीना पण अनेक स्वरूपोने विद्यमान करवामां आव्या छे। अहीं मां वैष्णो देवीनी प्रतिमाना पण भक्तोने दर्शन थाय छे। तो देवी लक्ष्मी अने देवी सरस्वतीना पण दर्शन अहीं भक्तोने थाय छे। यशोदाना लाला श्री कृष्ण संग राधाना पण दर्शन थाय छे। तो राम संग सीता माता अने भाई लक्ष्मणना पण दर्शननो लाभो भक्तो લે છે। કહેવાય છે કે જીવનમાં કોઈ પણ ગ્રહને લગતી સમસ્યા હોય તો માત્ર નવ ગ્રહોના દર્શન કરી લો તો તે ભક્તની તમામ તકલીફોમાંથી તેને મુક્તિ મળી જાય છે। આ નવ ગ્રહોના દર્શન પણ ભક્તોને અહીં જ થાય છે। માં દુર્ગાના નવ સ્વરૂપના પણ ભક્તો અહીં દર્શન કરી શકે છે, જ્યાં ભક્તો પોતાની મનસા માને કહીને તેને પૂર્ણ કરી આપવાની અરજ પણ માને કરે છે। મંદિરના એક સ્થાને દેવાદિદેવ મહાદેવના મૂર્તિ સ્વરૂપે પણ દર્શન થઈ રહ્યા છે, જ્યાં ભક્તોને શિવજી એક હાથમાં ત્રિશૂળ લઈને તો અન્ય હાથેથી ભક્તોને આશીર્વાદ આપતા હોય તેવું ભાસિત થાય છે। ખરેખર અહીં દર્શને આવતા ભક્તો શિવનામ લેવા જાણે મજબૂર બનતા હોય છે તેવું વાતાવરણ આ શિવાલયમાં જોવા મળે છે। ખરેખર અનોખો છે ભાવ ભાવેશ્વરનો મહિમા અને અપરંપાર છે ભક્તોની તેમના પર અપાર આસ્થા। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ।